गीर सोमनाथ पोलिसनी स्पेशल ऑपरेशन ग्रुपनी टीम द्वारा छेल्ला एक मासमां पांचमी वखत चरसनो जठ्ठो झड़पी पाडवामां आव्यो छे। महीना पहेला समुद्र मार्गे तरी आवेला चरसना पेकेट घरमां छुपावनार आरोपी युवकनी एनडीपीएस एक्ट हेठळ धरपकड करवामां आवी छे। एक अंदाज मुजब पाकिस्तानथी तरतो दरियामां आवेल सैकड़ों किलो चरसनो जठ्ठो गुजरात अने गीर सोमनाथना दरिया किनारे आवी पहोंच्यो हतो। गीर सोमनाथ पोलीसे अत्यार सुधीमां 400 किलोथी वधु चरसनो जठ्ठो रिकवर कर्यो छे। त्यारे आजे आ जठ्ठो समुद्र किनारे जे ईसमना हाथे लाग्यो हतो अने तेने मोंघा भावे वेचवानी लालच जिल्लाना अमुक ईसमो द्वारा घरोमां संग्रहित करी लेवामां आव्यो हतो। आ अगाउ सूत्रापाड़ाना हीराकोटथी चरसना जठ्ठा साथे एक ईसमनी धरपकड़ कराई हती। त्यारे वधु एक आवो ज बनाव वेरावर बंदरमांथी पण सामे आव्यो छे। गीर सोमनाथ एसओजीना इन्चार्ज पीआई एबी जाडेजा पीएसआई आरए मारू सहितना स्टाफ नवरात्रि तहेवारना सबबे पेट्रोलिंगमां હોય તે સમયે ચોક્કસ બાતમી મળી હતી કે દરિયામાં તરી આવેલો ચરસનો જથ્થો બંદર વિસ્તારમાં એક યુવકના ઘરમાં છુપાવેલ છે। ત્યારે પોલીસ વેરાવર ખારકુવા બારીબારા બંદર વિસ્તારમાં રેડ કરતા 25 વર્ષીય યુવક સુનિલાલ ગોહિલ પોતાના જૂના મકાને સીડી પાસેથી માદક પદાર્થ ચરસનો પેકિંગ નંગ 5 કુલ વજન 4.9 કિલોગ્રામ કિંમત રૂપિયા 7.42 લાખનો એનડીપીએસ મુદ્દામાલ સાથે ઝડપાયો હતો। તેના વિરુદ્ધ વેરાવર સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીસીએસ એક્ટ મુજબનો ગુનો નોંધાવવામાં આવ્યો છે। ગીર સોમનાથ પોલીસે હાલમાં 400 કિલોથી વધુ ચરસનો જથ્થો ઝડપ્યો છે, જેની બજારમાં કિંમત 5 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે। ત્યારે હજુ કોઈ વ્યક્તિ આ ચરસનો જથ્થો છુપાવ્યો હોય તો પોલીસને સામે સંભવિત કરવો અથવા તો તે વ્યક્તિ નશાખોરીના પદાર્થ વેચવાના એનડીપી એક્ટ ગુનામાં કાયદાની કડક સજાઓ ભોગવવા માટે બાંધ્ય બને છે, તેમ ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહર જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। અરવિંદ સોઢાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ગીર સોમનાથ। ગીર સોમનાથ જિલ્લામાં 1.5 મહિના પહેલા લગભગ અમે 340 પેકેટ ચરસના પકડેલા અને એ સમયે અમે ગુનો પણ દાખલ કરેલો છે। એની તપાસ અત્યારે અલગ અલગ જિલ્લાઓમાં સાથે મળીને એટીએસ સાથે રહીને ચાલી રહી છે। એ જ ક્રમના ભાગરૂપે એકાદ વીક પહેલાં અમે 16 પેકેટ પકડ્યા હતા, એમાં એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ગઈકાલે અમારી એસઓજીની ટીમ એમના પીઆઈ અરવિંદસિંહ અને પીએસઆઈ મારુ અને એમની ટીમે વેરાવળમાં ખારવાવાડ વિસ્તારમાંથી સુનિલ ગોહિલ કરીને એક વ્યક્તિને બાતમીના આધારે એના ઘરમાંથી 5 પેકેટ પકડ્યા છે। એની જે પૂછપરછ અત્યાર સુધી થઈ છે એમાં એવી વિગત મળી છે કે જે ડ્રિફ્ટ થઈને જે ચરસ આવેલું દરિયામાંથી એ જ ચરસ 1.5 મહિના પહેલાં જે આવેલું એ જ ચરસ એ સમયે જ એને મળેલું અને પછી છાપામાં વાંચીને કે આની કિંમત વધારે છે એમ સમજી અને એણે આ ચરસને પોતાના ઘરમાં વેચવાના ઈરાદાથી રાખી મૂકેલું। આરોપીને અમે અરેસ્ટ કરી લીધો છે। આ સિવાય કોઈને એણે વેચાણ કરેલું છે, કોઈના સાથે સંપર્કમાં છે કે નહીં અથવા એ રિસીવર તરીકે ભૂમિકામાં છે કે નહીં, આ તમામ તપાસ ડિટેલમાં આની પહેલાંના આરોપીમાં પણ જેમ અમે કરી હતી એમ ડિટેલમાં તપાસ કરવાના છીએ અને ડિટેલમાં જે વિગત મળશે એ તમને વિગત આવે જણાવશું। અશિક્ષિત હોય એ વાત સાચી, પણ અમે આખા જ વિસ્તારમાં આખા કોસ્ટલ એરિયા 104 કિલોમીટરના એરિયામાં તમામ ગામમાં 2-2, 3-3 વાર મિટિંગો કરેલી છે, જ્ઞાતિના આગેવાનો સાથે મિટિંગો કરેલી છે, વારંવાર મીડિયા દ્વારા આપના દ્વારા પણ કીધું છે કે આવું કંઈ પણ શંકાસ્પદ મળે તો તરત જ પોલીસને જાણ કરે, હજી પણ જો કોઈ પાસે હોય તો લાલચમાં ન રહે અને આ તરત પોલીસને જાણ કરે, જેટલું સામેથી પોલીસને જાણ કરશે એટલું એને કાયદાકીય પ્રક્રિયાનો સામનો ઓછો કરવો પડશે। અધરવાઇઝ જો પોલીસ આવી રીતે બાતમીના આધારે પકડશે તો અમે એની સામે સ્ટ્રિક્ટ કાર્યવાહી કરશું, એની રિમાન્ડ પણ લેશું અને તમામ પાસા, કેમ કે પોલીસને એને જાણ નથી કરી એટલે તમામ એંગલથી અમે એની તપાસ કરીશું। સાહેબ, કેટલો મુદ્દામાલ મળ્યો? મુદ્દામાલ 5 પેકેટ એટલે 4.9 કિલો, લગભગ એની માર્કેટ વેલ્યુ 8 લાખની આસપાસ થાય। એ આરોપીનું નામ છે સુનિલ ચુનીલાલ ગોહિલ અને એ ખારવાવાડ વિસ્તારમાં રહે છે, એક્ઝેક્ટ દરિયાની સામે જ રહે છે। એણે જે એની પાસેથી જે જથ્થો મળ્યો છે એ પોલીસની પોતાની બાતમીના આધારે મળ્યો છે, એણે સામેથી રજૂ નથી કર્યો અને બાતમીના આધારે પોલીસ એના ઘરે રેડ કરી ગઈકાલે રાત્રે અને જથ્થો મળી આવ્યો છે। એનડીપીએસ એક્ટ હેઠળ કારણ કે ચરસ મળ્યું છે અને એ જ ચરસ છે જે અમે અગાઉ એ પેકિંગ મટીરિયલ પણ એ જ છે જે અમે અગાઉ પકડેલું, એટલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। આગળ રિમાન્ડના આધારે પછી એની મદદગારી છે કે રિસીવર છે કે શું છે